રાજ્યમાં લોકડાઉનના પગલે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ કરી દેવાતા મજૂર વર્ગ પગપાળા જવા માટે વતન તરફ નીકળી ગયો છે. જોકે રાજપીપળા ખાતે સામાજિક સંસ્થા અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પગપાળા વતન છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જઈ રહેલા મજૂર વર્ગ માટે ભોજન અને વતન પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા કરી પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી. આજે કોરોના વાયરસને લીધે જે આપણા અહીંયા બાદભી લોકો જે કામે ધંધા અર્થે આવેલા તે લોકોને ત્યારે એમના ગામ વતન જવા માટે ખરેખર તકલીફ પડી રહી છે. લોકો નવસારી, વડોદરા, સુરતથી ચાલતા આવી રહ્યા હતા, તો એઓને માટે માંડવી નગર તરફથી આપણા સંત શ્રી પ્રભુભાઈ વસાવા તેમજ નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર શિવાજી તરફ તેમજ અમારું સંગઠન ટીમ થઈને આજે એ બધા મજૂરોને ખરેખર અમે અહીંયા બેસાડીને બધાને જમાડીને વાહનોની વ્યવસ્થા કરીને આપણા વડવી સાહેબના સહકારથી આપણે બધાને વાહનોમાં એમના પોતપોતાના વતન રવાના કરી રહ્યા છે. અને ખરેખર એ લોકો ખૂબ તકલીફમાં છે, આદિવાસી લોકો છે, અને ખરેખર એ લોકો એમના વતન ક્યારે પહોંચી શકે ચાલતા જાય તો તે માટે જ્યારે માંડવી નગરજનોએ જે આમાં સાથ સહકાર આપ્યો છે તે બદલ હું માંડવી નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. જય હિન્દ. એમપીનો સમય અલીરાજપુર જિલ્લા છે, તાલુકા સોંડવા છે. અમે ગામ અમારું ગામ ઓજોડ છે. મારા નામ રાકેશ ડાવર છે. અમે ગુજરાતમાં કડિયા કામ કરવા આવેલા છે. ત્યાં હવે કામ કયા ગામ આવેલા કડિયા કામ કરવા? નવસારી આવેલા. હા, કેમ નવસારીથી કેમ આવવું પડ્યું આ બાજુ? નવસારીથી ત્યાં કામ બંધ થઈ ગયું એટલે અમે ચાલતા ચાલતા ગામ જતા છે. તે નવસારીથી 65 કિલોમીટર ચાલતા આવ્યા? હા, ચાલતા જ આવ્યા. કેટલા દિવસથી નીકળેલા? કાલે 7 વાગ્યા નીકળેલા અમે. હા, તો રાતે પૂરે નાઇટ રહેલા. તે કેટલા જણ છે તમારી સાથે? મારા સાથે તો 13 જણ છે, પછી છોકરા બી છે. અને આ બધું જે એમપી નું છે ગ્રુપ આખું કેટલાક જણ છે? હા, એમપી નું ગ્રુપ તો કેટલા જણ છે એ તો બધા તમારે ખબર પડશે કે કેટલા ગ્રુપમાં કેટલા થઈ ગયેલા છે. એ હજુ બીજા આવવાના બાકી છે? બીજા આવવાના બાકી છે, અને કાલે નીકળી ગયા તો એ બીજા છે. તમારે સરકારથી કઈ અપીલ કરવી છે? સરકારને કઈ અપીલ કરવી છે? અમારે સરકારનું હું અપીલ તો કરવી હતી, પણ હવે સરકારી જ બંધ કર્યું તો એને અપીલ તો હું કરીએ હવે. તો એમાં બસની વ્યવસ્થા જોઈએ કે નહીં જોઈએ? તમારે ઘરે વ્યવસ્થા તો જોઈએ છે. હા, સરકારી બસ બંધ કરી તો સરકાર હું આપવાના છે. આ તો સરકારની કઈ માંગણી છે? સરકારને કઈ કેવું છે? શું કેવું છે સરકારને? બસ જોવે અમારે ગામ જવા માટે, છોકરા ઇન પેદલ ચાલતા છે અમે. બરાબર છે. બસને લીધે આખા દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ જારી કરવામાં આવી છે, પરંતુ આવા સંજોગોમાં મધ્યપ્રદેશના કે પછી ગોધરા વિસ્તારના આદિવાસી રોજિંદી મજૂરી કરીને ખાવાવાળા મજદૂરો રોડ પર લગભગ 60-65 કિલોમીટર સુધી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આવી પરિસ્થિતિમાં માંડવી ખાતે અમારા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર આશીષભાઈ ઉપાધ્યાય અને નગર ભાજપના પ્રમુખ નટુભાઈ રબારી અને માનવતાવાદી સેવાભાવી આગેવાનો દ્વારા આ લગભગ 400-500 મજૂરને એમને જમવાનું તૈયાર કરીને જમાડીને અને પ્રશાસન સાથે કેટલીક કુનેપૂર્વકની વ્યવસ્થા કરીને એમને પોતાના વતન સુધી પહોંચાડવા માટે આજે અમે આ બીડું ઝડપ્યું છે. અને આશા રાખું છું, લોકડાઉન છે પરંતુ આજે 21 દિવસ સુધી અન્ય જગ્યાએ કપડાં કે રહેવાના સાધન સામગ્રી વગર આ મજૂરો રહી શકે તેમ નહોતા, એટલા માટે એમના મૂળ વતન વહેલી તકે પોતાના વતને પહોંચી જાય અને ડૉક્ટરની ટીમ સાથે કેટલાક મજદૂરોને સ્ક્રીનિંગ કરાવીને અને અમે અહીંથી રવાના કરી